અંબાજી ત્રિશુળિયા ઘાટ પર આઈટીઆઈ નીચા પદયાત્રિકો માટે ટોનિક સમાન એક ચાની ચુસ્કીથી થાકેલા પદયાત્રીઓ નવી તાજગી સાથે રિચાર્જ થઈ જાય છે. ચા એ આપણા જીવનમાં વણાયેલી અણમોલ ચીજ છે. ચાથી આપણી સવાર પડે છે. ચા એકબીજાને પ્રેમથી પીવડાવવામાં આવતું પીણું છે. ચાની ચુસ્કી ભરતા ગરમ કપાટા મારતા પોલિટિક્સ અને દુનિયાભરની વાતો કરવાની કડી એટલે ચા. ચા વિશે ઘણા શાયરો અને કવિઓએ શેર પણ લખ્યા છે. માયુસ ચહેરે ઉસ વક્ત ખીલેંગે જબ સારે દોસ્ત એક સાથ ચાય ફીર મિલેંગે. જ્યારે ચાને કેટલી પણ મિત્રો મરે એટલે દુનિયાભરની વાતો કરે છે. આ ઉપરાંત આપણે કોઈને મરવા બોલાવીએ તો પણ આવો જોડે ચા પીશું. આમ ચાએ સંબંધ જોડવાની જગતમાં સૌથી શ્રેષ્ઠ કડી છે. હાલ આદ્યશક્તિ માં અંબેની આરાધના માટે ભાદરવી પૂનમના મહામેરામાં દૂર દૂરથી લાખો શ્રદ્ધાળુઓ પગપારા ચાલીને આવે છે. આ માય ભક્તોની સેવા અને સુશ્રા માટે બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રની સાથે સાથે ઘણા સેવાભાવી લોકો સેવા કેમ્પો યોજીને માય ભક્તોની સેવા કરે છે. આજે એમાં ચાના સેવા કેમ્પની વાત કરવી છે. અંબાજી ચાલતા જવામાં સૌથી વધુ અઘરું લાગતું હોય તો તે ત્રિશુળિયો ઘાટ ગણાય છે. આ ઘાટના ચઢાણ ખાતે પદયાત્રિકો થાક મહેસૂસ કરતા હોય છે. તેને ધ્યાનમાં રાખીને ત્રિશુળિયો ઘાટ ચડતા જ પદયાત્રિકોની સેવા માટે છેલ્લા 37 વર્ષથી આઈટીઆઈના કર્મચારીઓ અને મિત્ર વર્તુળ દ્વારા ચાનો સેવા કેમ્પ ચલાવવામાં આવે છે, જેમાં વર્ષોથી એક જ ટેસ્ટની સરસ તાજી મીઠી ચા બનાવીને યાત્રિકોને આગ્રહપૂર્વક પીવડાવવામાં આવે છે. આ સેવા કેમ્પની ચાનો લાભ લેનાર અમદાવાદના પદયાત્રી શ્રી જયેશભાઈ મોદીએ જણાવ્યું કે છેલ્લા 22 વર્ષથી હું ચાલતો અંબાજી આવું છું અને દર વર્ષે ત્રિશુળિયો ઘાટ ચડ્યા પછી અહીં આઈટીઆઈના સેવા કેમ્પની ચા પીવું છું. 22 વર્ષથી ચાનો એ જ ટેસ્ટ છે, જરાય બદલાયો નથી. આ ચા પીવાથી થાક ઉતરી જાય છે અને તાજગી અનુભવાય છે. બીજા પદયાત્રી રમેશભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે હું પાટણથી અંબાજી ચાલતો આવું છું. ત્રિશુળિયા ઘાટ ચડતી વખતે થાકી જાઉં છું, પરંતુ અહીં ચા પીધા પછી મારા શરીરમાં તાકાત આવે છે અને ફટ કરતો થાક ઉતરી જાય છે. એટલે આ ચા પદયાત્રિકો માટે ટોનિક સમાન પૂર્વ થઈ રહ્યું છે. આ ચા યાત્રિકોને જાણે રિચાર્જ કરવાનું કામ કરે છે. શ્રી જય અંબે આઈટીઆઈ સેવા કેમ્પના આયોજક જેડી પટેલે જણાવ્યું કે છેલ્લા 37 વર્ષથી અમે આઈટીઆઈના કર્મચારીઓ અને મિત્રો મળીને આ સેવા કેમ્પ ચલાવીએ છીએ. અત્યારે 38મું વર્ષ ચાલી રહ્યું છે અને 75મી પૂનમ છે. આ વર્ષમાં 2 વખત ચૈત્રી પૂનમ અને ભાદરવી પૂનમ ભરવા આવીએ છીએ, એટલે અમૃત મહોત્સવની ઉજવણી પણ કરી રહ્યા છીએ. ચાનો ટૂંકો ઇતિહાસ. બોરડીની ભાષામાં કેમેલિયા સેનિસિસ નામના છોડના પાંદડાને જુદી જુદી રીતે પ્રોસેસ કરીને અનેક જાતની ચા બનાવાય છે. 16મી સદીમાં પ્રથમવાર ચીનમાં ચા દાવા તરીકે ચીનના હકીમોએ દર્દીને શક્તિ આપવા જુસ્સો ચડાવવા આપતા હતા. 17મી સદીમાં બ્રિટનમાં ચાનો વપરાશ શરૂ થયો. ત્યાંથી ભારતમાં ચાનું આગમન થયું. ચાના છોડને ભારતમાં આસામ અને કુર્ગ તમિલનાડુમાં વાતાવરણમાં અનુકૂળ હોવાથી ત્યાં ચાનું વાવેતર અને ઉત્પાદન સારા પ્રમાણમાં થાય છે. અત્યારે આખી દુનિયામાં ભારતની ચાની નિકાસ થાય છે અને આખી દુનિયામાં ઉત્પન્ન થતી ચામાં 32% ચા ભારતની છે અને જેનો 10,000 કરોડનો બિઝનેસ છે. સગવડ બહુ સરસ છે રસ્તાનું. શૈલેષભાઈ રમેશભાઈ પ્રજાપતિ ગામ મંડાલી.